સુરતના હજીરા વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. હજીરા વિસ્તારના વાંસવા ગામમાં પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરો ઘરમાં આખે આખો કબાટ ઉઠાવીને ઘરની પાછળના ખેતરમાં લઈ ગયા અને બાદમાં કબાટ તોડી તેમાંથી 1.98 લાખની કિંમતના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હજીરા રોડના 84 તાલુકાના વાસવા ગામના ભવાની સ્ટ્રીટ માતાના મંદિર પાસે રહેતા કિરણભાઈ જીવણભાઈ પટેલ પત્ની અને નાના પુત્ર સાથે નિંદ્રા માણી રહ્યા હતા, જ્યારે પરિણીત મોટો પુત્ર જિજ્ઞેશ તેના રૂમમાં સૂતો હતો, જ્યારે બીજા નંબરનો પુત્ર નોકરીથી પરત રાત્રે 2 વાગે આવ્યો હતો. પરંતુ ઘરમાં આવીને તેણે જોયું તો બેડરૂમમાંથી કબાટ ગાયબ હતો અને ઘરનો પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. તુરંત જ પરિવારના સભ્યોને તેણે જગાડ્યા, જેથી રાત્રે જ પાડોશીઓ સહિત ઘરના સભ્યોએ ઘરની આસપાસ તપાસ કરી, જેમાં ઘરની પાસે આવેલ ખેતરમાંથી કબાટ તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો, જેમાં તપાસ કરતા 1.98 લાખની કિંમતના દાગીના ચોરી થયા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે ઘર માલિકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધી છે, તેમજ તસ્કરો આખે આખો કબાટ ચોરી ગયા હોવાની વાતને લઈને ત્યાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.